માધવપુર રોડ એટલે કે ગેડ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના માધવપુરમાં ભાદર નદીમાં ભારે પૂર આવતા સમગ્ર ગેડ પંથક બેટમાં ફેરવાયું છે. માધવપારમાં આવેલા ઉપરવટમાં વધુ વરસાદના કારણે ગેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મધુવંતી તેમજ ઉજ્જન નદીમાં ભારે પૂર આવતા માધવપુરાનો મોટો ઝાપા ગદાવાવ ઝાપાની અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. માધવપુરાના ગેડના અનેક ગામડાઓના ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા છે. માધવપુરા, મંડેર, કચ્છ, ગોડાદરા, સરમા, સામરડા સહિતના ગેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે અને જીવન લોકોનું અસ્ત વ્યસ્ત અને લોકોનું જીવન ખોરવાયું છે. આમ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતી પાકને પણ ભારે નુકસાન થવાની દહેશત જોવા મળી રહી છે. આમ માધવપુરા, પોરબંદર, ગેડ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ભરૂચ, નર્મદા, અંકલેશ્વરમાં નર્મદાના પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે. અવિરત વરસાદ પડવાના કારણે ભરૂચ, નર્મદાના અંકલેશ્વરના ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે, જે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે. છેલ્લા 24 કલાકથી 250 તાલુકામાં વરસાદ પડ્યો છે, જે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ સામે આવી છે. અને પાણી ભરાવાની ઘટનાને લઈને લોકોએ કેટલાક સ્થળોએ સ્થળાંતર પણ કર્યું છે. 3,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની ટીમ દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે અને લોકો જ્યાં છે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. વરસાદ અવિરત પડવાના કારણે મધ્યપ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડવાના કારણે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં એક મંદિર ધરાશયી થતું પણ આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. આમ વરસાદ સતત પડી રહ્યો છે, જેને લઈને ધોળકા ધંધુકાનો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. કેટલાક તાલુકામાં 4 ઇંચથી 7 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબક્યો છે, જ્યારે કેટલાક તાલુકામાં ગસમસતા પાણીમાં કાર પણ તણાઈ જવાની ઘટના આવી છે સામે. ઉમઈ નદીના પાણી ફરી વળતા નમસ્કાર. આ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ અને એની અંદર ઉપાધ્યક્ષ તરીકે મારી આજે વરણી થઈ એ બદલ હું ખરેખર ખૂબ ખુશીની લાગણી અનુભવું છું. અને શિક્ષકોના પ્રશ્નો જે હાલ ઉત્તરોત્તર જે દિશામાં છે એની અંદર ચોક્કસ શિક્ષકને ફાયદો થાય અને આ લાભ છે જે એ મળે એ માટે પ્રયત્નશીલ થઈશ. જય હિન્દ. પરમાર મહેશકુમાર રામજીભાઈ, સાબરકાંઠા જિલ્લા શિક્ષક મહાસંઘ દ્વારા જે સરસ્વત કલ્યાણ યોજના જે બહાર પાડવામાં લોન્ચ કરવામાં આવી છે એમાં મને ચેરમેન તરીકે જે હોદ્દો આપવામાં આવ્યો છે તેનાથી હું બને મારાથી બનશે તેટલા સક્રિય રહીને પ્રયત્નો કરીશ અને જેમ બને તેમ શિક્ષકોની રજૂઆતો છે શિક્ષકોને જે મદદ થવા માટે મારાથી બનતી છે બધી હું કોશિશ કરીશ. જય હિન્દ, જય ભારત. પોરબંદર તાલુકાનું મંડેર ગામ છે. હું માલદેવભાઈ ગાંગા પરમાર બોલો. આ 6ઠી વાર સંપર્ક વિહોણું છે. કોઈ જગ્યાએ કંઈ નીકળાય એમ નથી, કોઈ દવાખાનું નથી, કોઈ સગવડ નથી. અત્યારે નિશાળવાળી જગ્યાએથી બધા ઉપરવાસ નીકળી ગયા. કોઈ તંત્ર અહીંયા આવેલ નથી કે તપા કરેલ નથી. પોરબંદર તાલુકાનું મંડેર ગામ છે, ત્યાં ક્યારે ગમેથી પાણી ફરી વળ્યા છે અને રસ્તા પણ બહુ જ ધોવાણ થઈ ગયેલ છે. તો અમારે અહીં ક્યાંય પણ કોઈ ડિલિવરી કે કોઈ બીમાર માણસ પડે તો અમારે શું કરવું એમ. કોઈ તંત્ર અહીં કોઈ પરિસ્થિતિ ઉપર નથી, તો અહીં શાક બકાલું તથા ચીજ વસ્તુમાં પણ કોઈ મળતી નથી અને સારી ગમે રસ્તા પણ બંધ છે એમ. કદાચ અમારે સરકારી દવા